મહીસાગર જિલ્લામાં આવેલા ઉકરડી પંચાયતમાં વાદી પરિવારો છેલ્લા 80 વર્ષથી વસવાટ પરંતુ અનેક સુવિધાઓથી વંચિત. વાદી પરિવાર ફરિયામાં ઉકરડી પંચાયતમાં વસવાટ કરે છે, પરંતુ નથી પાણીની સુવિધાઓ, નથી વીજળીની સુવિધાઓ, નથી માર્ગની સુવિધાઓ. છતાં ચોમાસાની ઋતુ દરમિયાન ઝેરી જાનવરોના ડરથી વસવાટ કરતા વાદી પરિવારો છેલ્લા 6 માસ થવા છતાં વાદી પરિવારોનો બોર હેન્ડપંપ કર્યો હોય પરંતુ વીજળીની સુવિધાઓ નથી. મતદાન સમયે દેખાય સરપંચો, પછી વાદી પરિવારમાં આવતા નથી. વાદી પરિવારો માત્ર મત લેવા માટે જ આવે છે. અનેક મુશ્કેલીઓનો સામનો કરતા વાદી પરિવારો. દિલીપ બારિયા, ZSTV, મહીસાગર. મારું નામ સવિતાબેન. અમારા આટલા 80 વર્ષથી રહીએ છીએ, અમારા રસ્તાની સગવડ નથી. સરપંચને કહેવા જઈએ તો સરપંચ અમને કોઈ જવાબ આપતો નથી. એમનું ગન્નું હોજે, અમારું કોઈ કામ કરતું નથી. આવા આટલું એડું હોય, આટલો કોતેડો, અમને કોઈ હાથ જીવ જંતુ છોકરોને કેડી ખાય, મોટોને કેડી ખાય, અમારે કોઈ સગવડ થતી નથી. સહી સલામત સાહેબ, આટલા વર્ષથી રહીએ તો અમારો રસ્તાનો જવાબ કરી આપો અને લાઇટનું કરી આપો અને અમારે રહેવાની સગવડ તમે ફૂલ આપો. આમ ગરીબ લોક છીએ, અમે હાથ મજૂરી કરવાવાળા છીએ. અત્યારે સરપંચને કહીએ, સરપંચ કોઈ હમું જોતો નથી. આ રસ્તો બતાવ દેખો તમે સાહેબ, કેવી રીતે રસ્તો પડે, કેવી રીતે હે, અમારે કેવી તકલીફ હે, કંઈ રહેવાનું, કંઈ વહવાનું, એવી રીતે અમારી બહુ તકલીફ ગરીબ લોકોની હે. સહી સલામત અમને ગરીબ લોકોનો તમે સહારો આપો, રહેવાનો, પાણીનો અને રસ્તાનો સહારો આપો, અમને લાઇટનો સહારો આપો. અમે આટલા વર્ષથી અમને લાઇટ કોઈ આપતું નથી, રહેવાની બહુ તકલીફ છે અમારી રીતે. અમારે સાહેબ સલામત કરીને કહીએ તમને કે ગરીબ લોકોને દયા કરો, ગરીબ લોકોને રસ્તો આપો, ગરીબ લોકોને લાઇટ આપો, ગરીબ લોકોને પાણી પીવાનું આપો. બહુ તકલીફ છે પાણી પીવાની. પાણી કંઈ પીએ? અમે રાત દિન હાઈસ્કૂલે જઈએ, હાઈસ્કૂલ અહીં પાણી ભરી લાવી, આ કચેરમાં પડી જઈએ, હાથ પગ ભાગી જાય, છોકરા પડી જાય, કેવી રીતે પાણી પીએ અમે ગરીબ લોકો. હું નામ તમારું સવિતા